ચાલો ફરી પાછું બોલો તો આ ડેલ એ મીન શું છે? હવે છે તમે એમ યાદ રાખજો, અહીંયા મેં લખ્યું એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, એવું લખ્યું બાજુમાં. તો આ એ છે ને એ, આ એ શું છે? તો કે ભાઈ એ છે ને એ સાચું મૂલ્ય છે. અને ડેલ્ટા એ શું છે? તો ભાઈ એમાં રહેલી ત્રુટી દર્શાવે. રેડી? એ ભલે સાપેક્ષ ત્રુટી છે પણ આપણે શું બોલશું એને? એમાં રહેલી ત્રુટી. તો તમે હકીકતમાં મૂલ્ય લેવા જાઓ ને તો હકીકતનું મૂલ્ય આ રીતનું હોય કે સમજો, એક વખત પ્લસ કરો તો એ પ્લસ ડેલ્ટા એ, અથવા તો એ માઇનસ ડેલ્ટા એ. એટલે કાં તો ડેલ્ટા એ જેટલું મૂલ્ય તમારું પ્લસ માં હોય અને કાં તો ડેલ્ટા એ જેટલું મૂલ્ય કેમાં હોય? માઇનસ માં. મતલબ આટલી ત્રુટી પ્લસ માં હોય શકે, આટલી ત્રુટી કેમાં હોય શકે? માઇનસ માં પણ હોય શકે. રેડી? અને ત્રીજો પ્રકાર હતો આપણી પાસે પ્રતિશત ત્રુટી. પ્રતિશત ત્રુટી. ચલો પ્રતિશત ત્રુટી એ કોને કહેશો તમે? તો તમારી પાસે જે ઉપર આવી ને સાપેક્ષ ત્રુટી, આ સાપેક્ષ ત્રુટીને ખાલી તમારે ટકાવારીમાં ફેરવવાનું છે. કોઈ મને કહેશે ટકાવારીમાં ફેરવવું હોય તો શું કરવું પડે? સાપેક્ષ ત્રુટીને ટકાવારીમાં દર્શાવતા કઈ ત્રુટી મળે? પ્રતિશત ત્રુટી. ચલો સાપેક્ષ ત્રુટીને આપણે ટકાવારીમાં દર્શાવીએ તો પ્રતિશત ત્રુટી મળે. તો આપણે એને દર્શાવશું આ રીતના, ડેલ્ટા એ હતું, ડેલ્ટા એ એટલે કયું હતું? નિરપેક્ષ. તમે ઉપર બાર પણ લખી શકો, ડેલ્ટા એ બાર ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું લેશું? કયું મૂલ્ય લેશું ઉપર? ડેલ્ટા એ બાર છેદમાં એ મીન, એને ગુણ્યા કેટલા કરવાના? 100. આટલું કરતા આપણો આન્સર કેમ આવશે? ટકાવારી. બરાબર? એટલે જો ગુણ્યા 100 કરીએ તો ગુણ્યા 100 કરતા આપણને આન્સર જે મળશે એ આન્સર કેમ આવશે? ટકાવારીમાં આવશે. તો ત્રણ પ્રકારની ત્રુટી થઈ. અને ખાસ યાદ રાખજો, દાખલો આ જ મેથડ થી ગણવાનો છે. જે કઈ દાખલાની આપણે ગણતરી કરીશું એ ગણતરી આપણે આ જ મેથડ થી કરવાના છીએ. ક્લિયર થાય છે? યસ સર. એટલે આમાં જે સ્ટેપ પડ્યા છે ને આપણે, એ સ્ટેપ પ્રમાણે જ ગણતરી થશે. એટલે તમે સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખજો. એટલે હું ત્રુટીનો આ ટોપિક પૂરો થશે ને, આની પછી હજી સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર અને ઘાતની આટલી ત્રુટી પતશે ને, પછી આપણા જેટલા ઉદાહરણ આ ટોપિક અહીંયા સુધીના આવશે ને, બધા ટોપિક હું લઈ લેશું. બરાબર? બધા ઉદાહરણ ગણતરીમાં લઈ લેશું આપણે. એટલે કઈ રીતના ગણતરી થાય છે કે શું થાય છે તમને આઈડિયા આવશે. ક્લિયર? ચલો નિરપેક્ષ, સાપેક્ષ અને પ્રતિશત, આ ત્રુટીમાં કોઈને તકલીફ હોય તો કહો. સાપેક્ષ ફરીથી સમજાવશો? જો સાપેક્ષ ત્રુટી એટલે શું યાદ રાખવાનું તમારે? તો ભાઈ સાપેક્ષ ત્રુટી એટલે આપણી પાસે જે સરેરાશ નિરપેક્ષ મૂલ્ય આવ્યું ને, સરેરાશ નિરપેક્ષ ત્રુટી. જો હું તમને એક દાખલો ગણતરી એક્ઝામ્પલ લઈને બતાવો, તમને આઈડિયા આવશે. માની લો કે જસ્ટ એક વન એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે આપણી પાસે કોઈ વસ્તુનું માપન કરીએ છીએ તો એના અવલોકન મળે આ રીતના 5.24 વ્યક્તિગત મૂલ્ય છે, 5.25
પછી 5.23 5.24 અને 5.25 અથવા 1.26 લઈ લો બરાબર આ રીતના વ્યક્તિગત મૂલ્ય મળ્યા છે તમને એમ કહી છે દાખલામાં કે ભાઈ નિરપેક્ષ સાપેક્ષ અને પ્રતિશત આટલી ત્રુટિ મેળવો તો પહેલું સ્ટેપ તમારું શું થાય કે તમને સાચું મૂલ્ય ખબર છે રકમ આપ્યું છે કઈ સાચું મૂલ્ય લખીને આપ્યું છે નથી આપ્યું તો મારે શું મેળવવું પડે સાચું મૂલ્ય એ મીન તો બધાનો શું કરવાનો સરવાળો 5.24 પ્લસ 5.25 પ્લસ 5.23 પ્લસ 5.24 પ્લસ 5.26 એના ભાગ્યા 5 ધારો કે મારો આન્સર આવ્યો આ 5.24 આપણે કેલ્ક્યુલેટર નથી મારતા તે અંદાજે લઈ લો બરાબર 5.24 તો આ મારું શું થઈ ગયું વ્યક્તિગત મૂલ્ય કેટલું છે 5.23 માઇનસ 5.24 માઇનસ 0.01 ડેલ્ટા એ 4 કેટલા છે વ્યક્તિગત 5.24 માઇનસ 5.24 બરાબર 0 બોલો વ્યક્તિગત કેટલું પાંચમું મૂલ્ય 5.24 માઇનસ 5.24 બરાબર 0.0 ચલો આ બધાની જો નિરપેક્ષ ત્રુટિ મળી થિયરીમાં આપણે એવું પણ શીખાતા નિરપેક્ષ ત્રુટિ ધને હોય ને ઋણે હોય છે ઋણ અહીંયા પણ સરેરાશ લેશો તમે તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે તમારી હંમેશા કઈ આવે ઝીરો છે ને ઝીરો ને મારે માનાંક આપવો પડે જરૂર છે નહીં નહીં બાકીના બધા આપી દો 0.01 મોડ માઇનસ 0.01 પ્લસ 0 પ્લસ મોડ 0.02 ડિવાઇડ બાય 5 તો જો કેટલા થશે 0.01 0.01 0.02 0.04 ડિવાઇડ બાય 5 રેડી હવે સપોઝ કે અહીંયા 4 છે એટલે કે માનો કે આપણે આવું આવે છે 0.05 એના ભાગે 5 કરો સરળતા પડે તો 0.01 આન્સર મારો આવ્યો દાખલા તરીકે આપણે ગણતરી ખાલી એમ જ કરીએ છીએ ચાલો આ મને કઈ ત્રુટી મળી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હવે મારે કઈ મેળવવાની ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ બાર છેદમાં એ મીન લખાય બોલો ડેલ્ટા એ બાર કેટલા આવ્યા 0.01 સાચું મૂલ્ય હસતા હસતા બોલ રડતા રડતા કેમ બોલે બરાબર શું કરવાનું જે છેલ્લે આવ્યું ને તમારી નિરપેક્ષ ત્રુટિ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એને કોના વડે ભાગવાનું સાચા મૂલ્ય વડે સાચા મૂલ્ય હવે આ તમારો ભાગાકાર કરતા ફરી પાછું કઈક આન્સર આવશે એ આન્સર આવ્યો એને તમારે કેટલા વડે ગુણવાના 100 વડે
તો કઈ જોડી નીકળે પ્રતિશત્રુટી કેમ આવે તમારે શું લાવવાનું ટકાવારીમાં લાવવાનું જવાબ કેમાં લાવવાનું બોલો હવે કોઈને કઈ પ્રશ્ન હોમવર્ક રાત્રે 11 વાગ્યા સુધી લિમિટ છે, પછી કાલ મોકલશો તેમાં હોમવર્ક સબમિટ નહીં થાય, બરાબર? અને હોમવર્કમાં તમે અહીંયા જે ભણાવ્યું છે એ તમારે એક વખત તમારી ફેર બુક અને વન ટાઈમ તમારી જે રફ બુક છે એની અંદર લખવાનું છે, અને રફ બુક માં લખો છો ને એની પીડીએફ તમારે મોકલવાની, બરાબર? આ ફેર બુક તો કેવું છે, અમુક સમય થશે ને એટલે સ્કૂલ પર મંગાવી લેશું ચેક કરવા માટે, તો એ સમય તમારે ફેર બુક બતાવી પડશે, એટલે ફેર બુક પણ તૈયાર કરતા જજો, અને રફ બુક માં જે ભાઈ તમારી પાસે પેજ માં લખતા હોય પેજ માં ગમે તેમાં લખતા હોય એવું જરૂરી નથી, કાના માટે બુક બનાવી તમારી પાસે એક્સ્ટ્રા પેજ પડેલા હોય તો તમે એમાં બી લખી શકો, હોમવર્ક કરી શકો છો, પણ હોમવર્ક કરો છો એટલે હંમેશા યાદ રાખજો તૈયારી કરીને જ કામ કરવાનું છે, કોપી એન્ડ પેસ્ટ નથી કરવાનું, ઓકે? યસ સર. સર હાજી, તમે જે પીડીએફ મોકલેલી પહેલા એમાં ક્વેશ્ચન આન્સર હતા એ જ ફક્ત ફેરમાં લખવાના ને? એ જ ફેર બુક માં લખવાના. હા, એમાંથી ક્વેશ્ચન આન્સર બધું જોવાનું છે, બરાબર, સ્ટેપ બાય સ્ટેપ. અને જેમ આપણને જો એક સિમ્પલ વસ્તુ છે આપણને એમ લાગે કે નાનકડી વસ્તુ યાદ રાખવા જેવી કોઈ જરૂરિયાત નથી એને લખવાની કોઈ જરૂર નથી, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આપણે એને લખતા જઈએ અને એનું જ તમે હોમવર્ક કરો. હું તમને બીજો ગણાવી દઉં છું કે આ ખાસ અગત્યનું નથી, આ અગત્યનું હું બોલું છું તમે ધ્યાન રાખવાનું જયારે, બરાબર? અને પીડીએફ મોકલી છે એનો તમે સારો લઈ શકો છો, થિયરી વાળી પીડીએફ મોકલી છે એનો, ક્લિયર? યસ. તો આજે હું આશા રાખું છું કે ઓલમોસ્ટ બધા વિદ્યાર્થીનો હોમવર્ક બી આવી જાય અને જે લોકો હજુ બી જોઈન થવાના બાકી છે એ પણ આમાં જોઈન થઈ જાય, ઓકે? ચાલો તો લેક્ચર આપણે ઉપર. તમારા ફોનમાં 7 મિસ કોલ છે કોઈને? કોના ફોનમાં 7 મિસ કોલ છે? 7 મિસ કોલ હોય ફોન કરીને વાત કરી લેવો ને, પછી ફોન કરી જાય.